वडाप्रधान नरेन्द्र मोदी 71मा जन्मदिवसे अमदावादमां मेगा रसीकरण अभियान आयोजन करवामां आव्युं। अमदावाद म्युनिसिपल कोर्पोरेशने लोकोने सरळताथी रसी मळे ते माटे एएमटीएस बीआरटीएस स्टेशन पर रसीकरणना बूथ लगाव्या। एएमटीएसना जुदा जुदा 12 टर्मिनस अने बीआरटीएसना 15 स्टेशन पर लोकोने रसी आपवामां आवी छे। સ્ટેશનની જેમ એએમટીએસ ટર્મિનલ ઉપર પણ વેક્સિનેશનનું જે મેગા કેમ્પ છે, મેગા કેમ્પ આખા અમદાવાદ શહેરમાં લગાવવામાં આવ્યા છે અને અહીં આપ જોઈ શકો છો કે વાસણા ટર્મિનલ જે છે, વાસણા ટર્મિનલ ઉપર પણ એક કેમ્પ લગાવવામાં આવ્યું છે જ્યાં સવારથી લોકો મોટી સંખ્યામાં ઉત્સાહિત થઈને જે આ વેક્સિનેશન ડ્રાઈવ છે, વેક્સિનેશન ડ્રાઈવમાં ભાગ લઈ રહ્યા છે। એમાં કન્ડક્ટર ડ્રાઈવર તો છે જ, પરંતુ સાથે સાથે પેસેન્જર્સ છે અને બીજા જે આસપાસના લોકો છે કે જે ઓટો રિક્ષા ચાલક હોય તો એ પણ આવીને લઈ શકે છે, કારણ કે આ એક સેન્ટર એટલા માટે બનાવવામાં આવ્યું છે કે અહીંયા લોકો આવીને વેક્સિન લઈ શકે, એમનો સમયનો વેડફાટ ન થાય। ત્યારે આ બધી જે બાબતો છે, બાબતોને ધ્યાને લઈને આ નિર્ણય કોર્પોરેશન દ્વારા લેવામાં આવ્યો છે અને આપ જોઈ પણ શકો છો અત્યાર સુધીમાં કેટલા રજીસ્ટ્રેશન તમારા અત્યાર સુધીમાં થયા છે? 23। કેટલા લોકો ઉત્સાહિત છે વેક્સિનેશન માટે, કારણ કે સમય ખૂબ ઓછો મળતો હોય છે એમને આખા દિવસ દરમિયાન, તો એમને એક આ ઇઝી વે થઈ શકે? હા, ઘણું જ ઇઝી થઈ શકે, ઘણું જ। અચ્છા, અહીંયા જે વેક્સિન લેવા માટે વડીલ આવ્યા છે એમની સાથે પણ વાત કરવાનો પ્રયાસ કરીશું કે એમનું શું કહેવું છે। વેક્સિનેશન માટે સમય નથી મળતો અને વેક્સિનેશન રહી જાય છે એવું પણ બનતું હોય છે, ત્યારે આ સારું કહેવાય કે આ રીતે વેક્સિનેશન કેમ્પ લગાવવામાં આવ્યા છે? એ ભગવાન, આ વેક્સિન લેવાની મારી ઈચ્છા જ નથી, પણ છેવટે મેં આખરે આ લોકો કહે છે વેક્સિન વગર ચાલશે નહીં, પછી મેં કહ્યું ચલો આજથી લઈ લઉં, મારી ઉંમર 64 રનિંગ છે અને લોકોના કહેવાથી હવે આજે મરવું ને પછી મરવું, તો પહેલાંને કીધું ભાઈ મરવું જ છે, માર જો। વેક્સિન લેવાથી મરવાતું નથી, જીવાતું હોય છે અને એ જ એક તમારા માટે રસ્તો પણ છે કે તમે બને એટલું વેક્સિનેશન લો તો બીજાને સંક્રમણ ન ફેલાય, તમને પણ સંક્રમણ ન ફેલાય, અને આ જ બાબત છે જે બાબત હજુ પણ લોકોએ સમજવાની જરૂર છે અને વેક્સિનેશન પ્રક્રિયામાં ભાગ મોટી સંખ્યામાં લે એ તે ખૂબ જરૂરી છે। કેમેરામેન ઇમરાન શેખ સાથે સચિન પાટીલ, TV9 અમદાવાદ।